हेलो एवरीवन, लास्ट लेक्चर में आपणे વાત કરી હતી કંઈક ફિફ્થ ચેપ્ટરમાં બે મેઇન ટોપિક જે આ ચેપ્ટરના છે તેના વિશે વાત કરી હતી. શરૂઆતમાં આપણે વાત કરી મેન્ડલના પ્રયોગની પદ્ધતિ કે કેવી રીતે તેમણે પ્રયોગો કર્યા તો તે ટેકનિક્સ વિશેની વાત કરી હતી. એન્ડ ધેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે આ ચેપ્ટરનો છે અને મેન્ડલના પ્રયોગમાંનો એક પ્રયોગ છે જે છે એક સંકરણ પ્રયોગ. ત્યારબાદ આ એક સંકરણ પ્રયોગ જોઈ અને તેના વિશેના ત્રણ તારણો વિશેની આપણે વાત કરી હતી, કંઈક ચર્ચા કરી હતી, રાઈટ. હવે આજના લેક્ચરમાં આપણે વાત કરીશું, પહેલાં એક એક્સ્ટ્રા પોઈન્ટની વાત કરી લઈએ, ત્યારબાદ આપણે વાત કરીશું બીજો મેઇન ટોપિક છે તે દ્વિસંકરણ પ્રયોગ. ઓકે, સો દ્વિસંકરણ પ્રયોગ ચાલુ કરતા પહેલાં એક એક્સ્ટ્રા પોઈન્ટ્સની વાત કરી લઈએ થોડા, કે જે એમસીક્યુ માટે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે અને કેલ્ક્યુલેશન માટે પણ તમને ઇઝી રહે તો તેના માટેની કંઈક શોર્ટ ટ્રિક છે. ઓકે, સો ટોપિક છે જન્યુઓના નિર્માણ માટેની ફોક લાઇન પદ્ધતિ, કે જન્યુઓનું નિર્માણ કેવી રીતે થાય અને કેટલી સંખ્યામાં થાય તો તેના વિશેની. એટલે તમારે આખો પ્રયોગ ન કરવો પડે, પરંતુ તમે ડાયરેક્ટ છે તે જન્યુઓ કેટલા બની શકે તે આ ટેકનિકના આધારે આન્સર છે તે આપી શકો, એમસીક્યુ માટે ખાસ કરીને, રાઈટ. તો જોઈએ, જેમ કે ફોર એક્ઝામ્પલ આવો કંઈક જન્યુનો પ્રકાર છે, કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, આવી રીતનું કંઈક તમને પ્રકાર આપેલો છે અને તમને પૂછવામાં આવે જેમ કે આ પ્રકારના જન્યુઓમાં કેટલા સ્વરૂપ પ્રકાર જોવા મળે અને કેટલા જનીનોના પ્રકાર જોવા મળે, રાઈટ. તો પહેલાં તો આપણે વાત કરી કે આ જન્યુ છે તે કેટલા પ્રકારના છે, તો ચારેય આલ્ફાબેટ છે તે અલગ છે, બરાબર. એટલે કેટલા પ્રકારના જન્યુઓ થયા, ચાર પ્રકારના. અહીંયા જો બે કેપિટલ એ હોત તો ત્રણ પ્રકારના જન્યુ થાત, રાઈટ. અહીંયા ચારે ચાર આલ્ફાબેટ છે તે કેવા છે, અલગ છે, એટલા માટે આપણે શું લખશું, ચાર પ્રકારના જન્યુઓ, ક્લિયર. હવે ફોક લાઈન જેમ કે આવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ અને આપણે જે એક સંકરણ પ્રયોગમાં જોયેલું હતું કે આ કેપિટલ એ છે તેના બંને બી સાથે લખવાના, બરાબર, કેપિટલ બી અને સ્મોલ બી. તેવી જ રીતે આ સ્મોલ એને પણ બંને બી સાથે લખવાના, એટલે કે સ્મોલ એ બંને બી. તો આવી રીતના કંઈક ચાર છે તે શક્યતાઓ સંભાવનાઓ મળે. તો એનો મતલબ શું થયો, આ ચારેય પ્રકાર કેવા જોવા મળે છે, અલગ છે, રાઈટ, કે એકબીજા સાથે મેચ થતો નથી. એટલે કે ચારમાંથી એક છે તે કેવું છે, તો કે કેપિટલ એ બી બંને સેમ. ચારમાંથી એક પ્રકાર છે તે કેવો જોવા મળ્યો, તો કે કેપિટલ એ અને સ્મોલ બી. બીજા ફરી પાછા ચાર છે ટોટલ, એમાંથી સ્મોલ એ અને કેપિટલ બી, અને લાસ્ટ છે બંને સ્મોલ, એટલે કે બંને કેવા છે, પ્રછન્ન લક્ષણો, બરાબર. તો આવી રીતના કંઈક ચારે ચાર અલગ અલગ પ્રકારના જન્યુઓ જોવા મળ્યા. એનો મતલબ શું થયો કે દરેક છે તે કેટલા પર્સન્ટ છે, 25%, 25%, 25 એન્ડ 25, તો 100 થઈ ગયા ચાર મળીને. હવે આના પરથી આપણે વાત કરીએ કે કેવી રીતે એમસીક્યુમાં તમારે શોર્ટ ટ્રિક છે તે યુઝ કરવી. તો જ્યારે જન્યુઓના પ્રકાર એટલે કે સ્વરૂપ પ્રકારની તમને કેલ્ક્યુલેશન કે માહિતી પૂછવામાં આવે ત્યારે કેવી રીતે ગણતરી કરશો, તો તેના માટેનો એક ફોર્મ્યુલા છે 2n. મતલબ કે n એટલે કે જ્યાં સંકર લક્ષણોની સંખ્યા, એટલે આપણે કેટલા પ્રકારના લક્ષણો લીધા છે તેના વિશેની વાત છે. જેમ કે આપણે એક લક્ષણ લઈ શકીએ જેમ કે ઊંચાઈ માટેનું, એટલે કે ઊંચાઈ ઊંચી અને નીચી, બરાબર, તો એક જ લક્ષણ થયું. બીજું લઈ શકીએ આપણે બીજનો આકાર, બીજનો રંગ, તો આ બધા શું થયા, લક્ષણો થયા. તો જેટલા પણ લક્ષણો આપણે ધ્યાનમાં લેતા હોય, જેમ કે એક સંકરણમાં હંમેશા એક જ લક્ષણને ધ્યાનમાં લેવાય, જ્યારે દ્વિસંકરણમાં બે લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે, તો જે કોઈ પણ લક્ષણો આપણે લીધા હોય તેની સંખ્યા એટલે કે એન નંબર, બરાબર. 2n એટલે શું થાય, તો કે સ્વરૂપ પ્રકારની શ્રેણી. તો એટલા પ્રકારના સ્વરૂપ છે અલગ અલગ દેખાવે તે જોવા મળે એવું કહી શકીએ. તો તેવી જ રીતે આ તો દેખાવ થયો, જન્યુઓના પ્રકાર કેટલા બની શકે, કેટલી સંભાવના હોઈ શકે, તો તેના માટેનું એક સૂત્ર છે 3n, 3 અને એન ઘાત. તો એન એટલે શું, અહીં પણ સેમ લક્ષણોની સંખ્યા, ક્લિયર. તો આવી રીતે આપણને ખબર પડે કે કેટલા તેના જન્યુઓ બનશે અને કેટલા તેના સ્વરૂપ પ્રકાર, દેખાવે કેટલા અલગ અલગ જાતના છે તે પ્રકાર જોવા મળશે, ક્લિયર. તો બંને સૂત્રો છે તે યાદ રાખવાના છે એમસીક્યુ માટે, એટલે તમારે આવી કોઈ કેલ્ક્યુલેશન ગણતરી કરવી ન પડે, ડાયરેક્ટ આન્સર છે તે તમે સિલેક્ટ કરી શકો, રાઈટ. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે સ્વફલન દ્વારા ઉત્પન્ન થતા યુગ્મનજની સંખ્યા કેટલી બની શકે. સ્વફલન અને યુગ્મનજની સંખ્યા, સ્વફલન એટલે કે એક જ છોડમાં થતું ફલન, બરાબર, કોઈ નવા લક્ષણો છે તે જોવા નહીં મળે, અહીં સ્વફલન થાય છે તેટલા માટે, અને તેમાં બનતી યુગ્મનજની સંખ્યા, તો કેટલા પ્રકારના
છે તે નવા સજીવ અસ્તિત્વમાં આવી શકે, એટલે કે કેટલા નવા યુગ્મનજો બની શકે તેની સંખ્યા, તો તેને કહેવાય 4:n. એન અહીં પણ સેમ જ છે, તો કે એન બરાબર સંકર લક્ષણોની સંખ્યા અથવા તો વિષમ યુગ્મની જોડ. સંકર લક્ષણોની સંખ્યા એટલે કે જે નવા નવા આપણે બે લક્ષણોને મિક્સ કરવા છે, જેના વિશે આપણે રિસર્ચ કરવું છે કે આ બે લક્ષણો જો પિતૃમાં આવે તો તેની સંતતિ છે તે કેવી જોવા મળે. તો કે આ જેટલા પણ લક્ષણો આપણે લઈએ તેની સંખ્યા એટલે કે એન. ક્લિયર? તો આવી રીતે કંઈક શોર્ટ 3 ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાના રહેશે એમસીક્યુ માટે ખાસ કરીને, એટલે કે તમે સીધું કેલ્ક્યુલેશન કરી શકો. આવી કોઈ પણ ટેકનિક્સ છે તે તમારે એપ્લાય કરવી ન પડે, પ્રયોગ છે તે લખવો ન પડે. ક્લિયર અહીં સુધીનું? તો આ વાત કરી આપણે એક એક્સ્ટ્રા ટોપિકની એમસીક્યુ માટેની. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે જે તમારી એનસીઆરટી સિલેબસનો ટેક્સ્ટબુકનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કે જે થિયરી માટે ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્ક્સમાં જનરલી પૂછાતું હોય છે, ઓર 3 માર્ક્સ, એનાથી ઓછો નહીં, કેમ કે લેન્ધી ટોપિક છે તો વધારે માર્ક્સમાં જ પૂછાતો હોય છે આ ક્વેશ્ચન, રાઈટ? અને સેમ આના એમસીક્યુ પણ તમને પૂછાતા હોય છે શોર્ટમાં, તો ડાયરેક્ટ તમને જનીન પ્રકાર, સ્વરૂપ પ્રકાર, દ્વિસંકરણના આવા બધા એમસીક્યુઝ છે તે પૂછાતો હોય છે. એ આપણે ચેપ્ટર આ ટોપિકના અંતે છેલ્લે ડિસ્કશન કરશું કેવી રીતે આમાંથી ક્વેશ્ચન પૂછાય. તો પહેલા આપણે ટોપિક વિશેની ચર્ચા કરી લઈએ. ઓકે, સો હવે આપણે વાત કરીએ દ્વિસંકરણ પ્રયોગ, એટલે કે બે જનીનોનું વારસાગમન બે અલગ અલગ પ્રકારના લક્ષણોને લઈને પ્રયોગ કરવામાં આવેલો હતો મેન્ડલ દ્વારા. તો કે આ એવા પ્રકારનું સંકરણ છે કે જેમાં બે વિરોધાભાસી લક્ષણોની જોડને આનુવંશિકતાના અભ્યાસ માટે લેવાયેલ છે. મેન્ડલ વિષમ યુગ્મની એક જોડની બીજી જોડ પર અસરનું અવલોકન કરવા ઈચ્છતા હતા, તેથી તેમણે એક સંકરણ પ્રયોગો પછી દ્વિસંકરણ પ્રયોગો છે તે બધા જ લક્ષણો પર શરૂ કર્યા. કોઈ પણ 7 લક્ષણોમાંથી કોઈ 2 લક્ષણોને એકી સાથે ધ્યાનમાં લઈ અને તેવા પિતૃઓને સંકરણ કરાવી અને તેમની સંતતિ છે તે 2 પેઢી સુધી ચકાસી કે કેવા લક્ષણો છે તે ઉતરી આવે છે, અને તેના આધારે તેમણે પ્રભાવી અને પ્રછન્નપણાના લક્ષણો વિશેના કંઈક તેમના પોતાના રિસર્ચ સ્ટેટમેન્ટ છે તે આપેલા હતા, રાઈટ? ઓકે, તો હવે જોઈએ કે દ્વિસંકરણમાં પહેલા તેમણે ક્યાં 2 લક્ષણો લીધા હતા તેનું આપણે ઉદાહરણ છે તે સમજીએ. તો સૌથી પહેલું બીજપત્રનો રંગ અને બીજનો આકાર. તો કે બીજપત્રનો રંગ છે તે તેમણે લીધો હતો પીળા રંગના બીજ અને લીલા રંગના બીજ. તો પીળા છે તેમાં તે પ્રભાવી છે, તેથી આપણે તેને યલો એટલે વાય છે તે કેપિટલ લખશું. તો આલ્ફાબેટ પછી લીલો કલર એટલે કે ગ્રીન જી નથી લખવાનું, જે પ્રભાવી લક્ષણ હોય તેનો જ આલ્ફાબેટ રાખવાનો, બરાબર? એટલે કે પીળો લક્ષણ છે તે કેવું છે, પ્રભાવી છે, એટલે કેપિટલ યલોનો વાય છે તે કેપિટલ લેશું. તો લીલો કલર છે તે પ્રછન્ન લક્ષણ છે, તેથી સ્મોલ વાય લખશું, રાઈટ? આ પ્રભાવી અને પ્રછન્નને લખવા માટેની સંજ્ઞાઓ છે જેની આપણે શરૂઆતના લેક્ચરમાં જ વાત કરેલી હતી કે કેવી રીતે લખાય, રાઈટ? ત્યારબાદ બીજું લક્ષણ તેમણે ધ્યાનમાં લીધું બીજનો આકાર. તો કે બીજનો આકાર છે તે ગોળ અને ખરબચડા, આવા 2 પ્રકારના બીજ છે તે તેમણે પ્રયોગોમાં લીધા પિતૃ છોડ તરીકે. હવે જેમાં ગોળ આકાર છે તે પ્રભાવી છે એટલે કે રાઉન્ડ શેપ, તો આર છે તેને કેપિટલ લખશું ગોળ માટે, અને ખરબચડા માટે આર છે તે સ્મોલ લખશું આપણે. ક્લિયર? તો અહીં આપણે લખ્યું છે કે પીળા અને ગોળ છે તે પ્રભાવી લક્ષણો છે, જ્યારે લીલા અને ખરબચડા બંને પ્રછન્ન લક્ષણો છે. તો આવા કંઈક 4 લક્ષણો ટોટલ અલગ અલગ, અને મેઇન જોવા જઈએ તો 2 લક્ષણો છે તેના પર દ્વિસંકરણ પ્રયોગ છે તે શરૂ કર્યો હતો મેન્ડલે. તો જોઈએ કેવી રીતે પ્રયોગ છે તે કરવામાં આવ્યો હતો, ખાસ ધ્યાન આપજો. તો તેમણે પિતૃજનીનના પ્રકાર લીધા હતા, શુદ્ધ જ લીધા હતા. એક છે તે બધા જ પ્રભાવી લક્ષણવાળો પિતૃ છોડ લીધો, જ્યારે બીજો છે તે બધા જ પ્રછન્ન લક્ષણવાળો પિતૃ છોડ લીધો. એટલે કે આવા 2 પ્રકાર લીધા, કેપિટલ આર આર અને કેપિટલ વાય વાય. કેપિટલ આર આર મીન્સ રાઉન્ડ, એટલે કે કેપિટલ આર આપણે લીધેલું હતું સંજ્ઞા ગોળ માટે, બરાબર, રાઉન્ડ શેપ. અને કેપિટલ વાય એટલે કે યલો, પીળા રંગના છોડ. જ્યારે બીજો તેમણે પ્રકાર લીધો ખરબચડા અને લીલા રંગના છોડ. તો આવા 2 પિતૃછોડ તરીકે લીધેલા હતા. હવે ફલન થવાથી જન્યુઓનું નિર્માણ થાય, તો અહીં બંને સેમ છે, આપણે એક જ વાર લખશું. તો કે બનશે આર વાય નામ જન્યુ એક, અને અહીં બીજામાંથી બનશે સ્મોલ આર અને વાય. તો આવા 2 જન્યુઓ છે તે બનશે, અને આ 2 જન્યુઓ વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે તો પ્રથમ સંતતિ છે તે કેવી ઉત્પન્ન થાય, તો કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય.
क्लियर? तो आपणे हवे એકચ્યુઅલમાં પ્રયોગ છે તે જોઈએ કેવી રીતે. તો બે પિતૃ છોડ લીધા, જેમાંનો એક પિતૃ છોડ છે તેમાં આવા કંઈક લક્ષણો હતા, એટલે કે તે દેખાવે ગોળ અને પીળા રંગના હતા. જ્યારે બીજો છોડ લીધો પિતૃ તરીકે, ખરબચડા અને લીલા રંગના બીજ. ક્લિયર? તેમની વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવ્યું તો બંનેના જન્યુઓ છે તે નિર્માણ પામ્યા, જે આપણે અહીં સાઈડમાં લખેલા છે કે અહીંથી એક કેપિટલ આર અને એક કેપિટલ વાય એવા જન્યુઓ બન્યા, જ્યારે અહીં સ્મોલ આર અને સ્મોલ વાય જન્યુઓ બન્યા. જન્યુઓનું નિર્માણની આપણે હમણાં જ વાત કરેલી હતી એની પહેલાં જ એક્સ્ટ્રા ટોપિકમાં, રાઈટ? હવે જ્યારે એમની વચ્ચે સંકરણ કરવામાં આવે તો F1 પેઢી છે તે કેવી જોવા મળે? બંને જન્યુઓ ઉપરથી જોવું તો બંનેને સાથે લખશું, એટલે કે કેપિટલ આર અહીંથી સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. ક્લિયર? તો આવી કંઈક F1 પેઢી જોવા મળી. હવે જો અહીં કેપિટલ આર એટલે કેવા લક્ષણ હતા? પ્રભાવી. એટલે કે અહીં જો એક કેપિટલ એટલે કે એક પ્રભાવી ફેક્ટર્સ છે તે હાજર હોય, એક પ્રભાવી કારક છે તે હાજર હોય, તો હંમેશા તેના જેવા જ લક્ષણો છે તે જોવા મળે. એટલે કે આ સ્મોલ આર છે, પ્રછન્ન આર, તેના લક્ષણ જોવા નહીં મળે, કેમ કે એક પ્રભાવી હાજર છે. એટલે બીજ છે તે દેખાવે કેવા હશે? ગોળા, ગોળ. જ્યારે તેનો રંગ છે તે કેવો હશે? તો અહીં એક કેપિટલ વાય પણ હાજર છે, એટલે કે પ્રભાવી કારક હાજર છે રંગ માટેનું, તો તેનો રંગ છે તે કેવો હશે? પીળો. એટલે કે પ્રથમ પેઢી છે તે કેવી? તો કે ગોળ અને પીળા રંગના બીજવાળા છોડ છે તે બન્યા. સો હવે F1 પેઢીમાં જોવા મળેલા બધા જ બીજ, જેવા કે ગોળ અને પીળા, તેમની વચ્ચે હવે દ્વિતીય પેઢી એટલે કે F2 પેઢી માટે શું કરાવવું પડે? તો કે સ્વફલન. તો પ્રથમ પેઢીના જ કોઈપણ બે છોડ વચ્ચે સંકરણ કરાવી અને બીજી પેઢી છે તે મેળવવામાં આવે છે, બરાબર? જેને કહેવાય સ્વફલન. તો કે આવા બંને બે છોડ આપણે લેશું સ્વફલન માટે, અને બંને કેવા હોય? સરખા જ હોય. તો અહીં બે વાર લખેલું છે આપણે, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. ક્લિયર? સ્વફલન માટે. હવે વાત કરીએ તો કે તેના જન્યુઓ, તો તે લખવા પડશે આપણે. તો કેવી રીતે જન્યુ લખવાના? જેમ આપણે એક સંકરણમાં કરેલો છે પ્રયોગ સેમ તેવી જ રીતે અહીં પ્રથમ કેપિટલ બંને આર છે તેને બંને વાય સાથે લખવાના, રાઈટ? એટલે કે કેપિટલ આર ને બંને વાય સાથે. તો પહેલાં કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, પછી સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. ક્લિયર? તો આવી રીતે કેટલા જન્યુ બન્યા? ચાર જન્યુ બન્યા. સેમ આવી જ રીતે અહીં પણ બીજામાં પણ સેમ ટુ સેમ જ છે, એટલે સેમ જ જન્યુ બનશે ચાર. હવે આને આપણે જેમ આપણે અહીંયા શોર્ટમાં લખેલું હતું સ્વરૂપ પ્રકાર માટેનો, જેવી રીતે કે સ્વરૂપ પ્રકાર દેખાવે કેટલા પ્રકાર બને, તો 2n. અહીં આપણે કેટલા લક્ષણો લીધા છે? બે લક્ષણો ધ્યાનમાં લીધું. 2 ઇટ મીન્સ 2 × 2 એટલે કેટલા થાય? 4. તો મળ્યા 4 જન્યુઓ આપણને. ક્લિયર? તો આવી રીતે કંઈક શોર્ટમાં ડાયરેક્ટ ગણતરી છે તે પણ તમે કરી શકો, જેની આપણે ચર્ચા કરી, બરાબર? તો હવે F1 પેઢીના બે છોડ વચ્ચે સ્વફલન કરાવીએ, એટલે કે આવા સેમ બે વાર આપણે લખીશું, તો તેમના થ્રુ આપણને કંઈક 4 અને બીજા 4 એટલે કે ટોટલ 8 જન્યુઓ છે તે મળે. હવે આ તો વાત કરી આપણે પ્રથમ જનરેશનની, પ્રથમ પેઢી વિશેની, F1 પેઢી જેને લખાય, બરાબર? હવે તેમાંથી F2 પેઢી છે તે કેવી રીતે બને? તો આ એક સાઈડના 4 જન્યુ, જોકે બંને સેમ જ છે, એક સાઈડના 4 જન્યુ આપણે ઉપર લખશું, બીજી સાઈડના 4 જન્યુ આપણે સાઈડમાં લખશું. તો આ કઈ મેથડ છે? ચેકર બોર્ડ મેથડ, અથવા તો પુનેટ સ્ક્વેર મેથડ, જે પુનેટ નામના સાયન્ટિસ્ટે આપેલી મેથડ હતી, જે આપણે એક સંકરણ પ્રયોગમાં પણ આ ટેકનિક છે તેમાં કેવી રીતે કેલ્ક્યુલેશન કરાય તે જોયેલું હતું, રાઈટ? તો અહીં આપણે F2 પેઢી માટે પણ સેમ પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીશું. ઉપરની બાજુ એક 4 જન્યુ લખ્યા, સાઈડમાં બીજા 4 જન્યુઓ છે તે લખેલા છે. હવે જોઈએ તેમાં કેવી રીતે ગણતરી કરવી. તો પ્રથમ બંને ઉપરથી અને સાઈડમાંથી સાથે લખવાના છે, તો કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય કેપિટલ વાય. ક્લિયર? સેમ આવી રીતે અહીં પણ સેમ આવશે, કેપિટલ આર કેપિટલ આર, વાય એક કેપિટલ છે સાઈડમાં, જ્યારે અહીં વાય છે તે સ્મોલ છે. તો પહેલાં કેપિટલ લખશું એટલે કે પ્રભાવી લક્ષણ લખશું, પછી આપણે પ્રછન્ન લક્ષણ લખીશું. સેમ અહીંયા સાઈડમાંથી કેપિટલ આર છે તે એક હાજર છે, એટલે આપણે પહેલાં તે લખશું, પછી સ્મોલ આર છે. વાય બંને કેવા છે? કેપિટલ છે. સો કેપિટલ વાય કેપિટલ વાય. ક્લિયર? સેમ અહીં કેપિટલ આર હાજર છે તો પહેલાં એ લખીશું, પછી સ્મોલ આર, કેપિટલ વાય હાજર છે તે લખીશું, અને સ્મોલ વાય. ક્લિયર? તો આવી રીતે આપણે પ્રથમ 4 છે તે જન્યુઓની સંભાવના લખી. સેમ તેવી રીતે બીજામાં પણ
ઉપરથી કેપિટલ આર, અહીં સાઈડમાંથી કેપિટલ આર, ઉપરથી કેપિટલ વાય, સાઈડમાંથી સ્મોલ વાય. નેક્સ્ટ, બંને કેપિટલ આર, બંને કેવા વાય છે? સ્મોલ. અહીં કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. સેમ ઉપરથી સાઈડમાંથી કેપિટલ આર હાજર છે એટલે પહેલાં આપણે પ્રભાવી લખશું. ઉપરથી સ્મોલ આર, બંને વાય કેવા છે? સ્મોલ. ક્લિયર? નેક્સ્ટ, કેપિટલ આર સ્મોલ આર, બંને વાય છે તે કેપિટલ છે. અહીં પણ ઉપરથી કેપિટલ આર લેશું, સાઈડમાંથી સ્મોલ આર. ઉપરથી વાય સ્મોલ આવશે, સાઈડમાંથી કેપિટલ આવશે. પહેલાં કેપિટલ વાય લખશું, પછી સ્મોલ વાય. નેક્સ્ટ, બંને આર છે તે સ્મોલ છે, પણ બંને વાય છે તે કેપિટલ છે. અગેઇન નેક્સ્ટ, બંને આર સ્મોલ, પણ એક સાઈડમાંથી કેપિટલ વાય આવશે, જ્યારે ઉપરથી સ્મોલ વાય. એન્ડ લાસ્ટ, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. નેક્સ્ટ, ઉપરથી કેપિટલ આર, સાઈડમાંથી સ્મોલ આર. ઉપરથી સ્મોલ વાય, સાઈડમાંથી સ્મોલ વાય. નેક્સ્ટ, બંને આર કેવા છે? સ્મોલ. ઉપરથી વાય લેશું કેપિટલ, સાઈડમાંથી વાય લેશું સ્મોલ. અને લાસ્ટ, બંને આર પણ સ્મોલ અને બંને વાય પણ સ્મોલ. ક્લિયર? તો આવી રીતનું કંઈક એફ ટુ પેઢીમાં આપણને કેટલા ટોટલ 16 જન્યુઓ છે, એટલે કે 16 અલગ અલગ પ્રકારના છોડ છે તે જોવા મળશે. કેટલા? 16. ક્લિયર? તો 16 પ્રકારની સંભાવનાઓ મળી, 16 અલગ અલગ પ્રકારના જન્યુ પ્રકાર છે તે મળ્યા આપણને. હવે તેમાં દેખાવે તે કેવા લાગે છે તેના વિશેની કંઈક વાત કરીએ આપણે, તેના વિશેની ચર્ચા કરી કે તે દેખાવે છે તે કેવા લાગે. તો તમે પ્રભાવી અને પ્રછન્ન લક્ષણો માટેની જે આપણે સંજ્ઞા શરૂઆતમાં નક્કી કરેલી હતી તે યાદ કરો. તો કેપિટલ આર એટલે સંજ્ઞા શું હતી? ગોળ આકાર માટેની. અને જ્યારે કેપિટલ વાય એટલે આકાર હતો પીળો, આકાર હતો ગોળ, અને કેપિટલ વાય એટલે રંગ હતો યલો, એટલે કે પીળો. તો પેલા બીજ છે તે કેવા હશે દેખાવે? તો બંને પ્રભાવી લક્ષણ હાજર છે એટલે બંને ગુણ પ્રભાવી હશે, એટલે તે કેવા હશે? તો કે પીળા અને ગોળ પ્રકારના બીજ હશે. તો એના માટેની આપણે સંજ્ઞા છે તે અહીં રેડ કલરથી પોઈન્ટ છે તે દર્શાવેલ છે. 16 લક્ષણોમાં આપણે એ બધાનો કેવો દેખાવ છે તે એના વિશે વાત કરીશું કે દેખાવે તે કેવા લાગે બીજ, બરાબર? તો તેના માટેની આપણે વાત કરી દેખાવ માટેની. તો પ્રથમ બીજ છે તે ગોળ અને પીળા લાગે, બરાબર? તેના માટે અહીં આપણે લાલ કલરનું ડોટ છે તે સંજ્ઞા દર્શાવેલી છે. જ્યાં પણ આપણને ગોળ અને પીળા રંગના બીજ જોવા મળે ત્યાં આપણે આવી સંજ્ઞા છે તે લખી નાખશું, એટલે છેલ્લે આપણને ગણતરીમાં સરળતા રહે. હવે બીજો બીજ પ્રકાર જોવો તો બંને કેપિટલ એક એક હાજર છે, એનો મતલબ આ બીજ પણ કેવા હશે? પીળા અને ગોળ. સેમ અહીં પણ બંને પ્રભાવી લક્ષણો હાજર છે એટલે પીળા અને ગોળ હશે. અહીં પણ સેમ. નેક્સ્ટ, અહીંયા પણ બંને હાજર છે. તો પહેલા 4 અને નેક્સ્ટ આ 5-5 બંને એક એક પ્રભાવી લક્ષણ છે તે હાજર છે, તેથી તે કેવા હશે દેખાવે? ગોળ અને રંગ હશે પીળો. હવે અહીં આપણે એક અલગ રચના છે તેના વિશેની વાત કરી. તો કેપિટલ આર, કેપિટલ આર તો છે એટલે કે રાઉન્ડ, એટલે શેપ છે, આકાર છે તે તો ગોળ હશે, એક પ્રભાવી લક્ષણ હાજર છે એટલે. પરંતુ વાય છે તે બંને સ્મોલ છે. ક્લિયર? એટલે અહીં પ્રભાવી લક્ષણ નથી એટલે કે પીળો રંગ નહીં જોવા મળે. રંગ કેવો જોવા મળશે? લીલો. તો કે શેપ હશે ગોળ પરંતુ રંગ હશે લીલો. તો એવા કેટલા છે? તો નેક્સ્ટ અહીંયા છે અને થર્ડ અહીંયા છે. તો તેના માટે આપણે કંઈક પિંક કલરનું સ્ક્વેર છે તે દર્શાવેલું છે. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ પ્રકારની વાત કરીએ તો આર છે તે બંને સ્મોલ હોય તેવો પ્રકાર, પરંતુ વાય છે તે કેપિટલ હોય. આર સ્મોલ એટલે કે કેવા? તો કે ખરબચડા શેપમાં. પરંતુ વાય કેપિટલ, રંગ કેવો હશે? પીળો. તો ખરબચડા અને પીળા રંગના હોય તેવા 3 પ્રકાર છે તે જોવા મળે, કે જેમાં બંને આર સ્મોલ છે, કોઈ પણ પ્રભાવી નથી. ક્લિયર? તેવા 3 સંભાવનાઓ છે તે જોવા મળે. અને લાસ્ટ જે એક જ પ્રકાર છે, સ્ટાર કરીને આપણે યલો કલરનું દર્શાવેલું છે, બંને સ્મોલ એટલે કે બંને પ્રછન્ન લક્ષણો, તો લીલા અને ખરબચડા. તો તેઓ કેટલા પ્રકાર છે? લીલા અને ખરબચડા હોય તેવું એક જ છે. તો આમ એફ ટુ પેઢીની આપણે વાત કરીએ તો તેના સ્વરૂપ પ્રકાર છે તે કંઈક 4 પ્રકારના જોવા મળ્યા. 16 4 પ્રકાર છે. તો ટોટલ 16 સંભાવનાઓમાંથી 9 છે તે બીજ કેવા હતા? ગોળ અને પીળા રંગના. 3 બીજ છે તે કેવા હતા? ગોળ અને લીલા રંગના.
બીજા ત્રણ બીજ છે તે જોવા મળ્યા આપણને ખરબચડા અને પીળા રંગના, જ્યારે એક પ્રકારનું બીજ જોવા મળ્યું સોળમાંથી ખરબચડા અને લીલા રંગના. તો આમ સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેવું થયું? 9:3:3:1. ક્લિયર? 9:3:3:1. આવો પ્રકાર છે તે F2 પેઢી માટે મેન્ડલને દરેક દ્વિસંકરણ પ્રયોગમાં કંઈક F2 પેઢીમાં આવા જ પ્રકારના લક્ષણો જોવા મળ્યા. પછી તે કોઈ પણ બે લક્ષણો તેમણે ધ્યાનમાં લીધા, પરંતુ તેમને અંતમાં પ્રમાણ છે તે આવું જ કંઈક જોવા મળ્યું. તો આના મતલબ એમ કે સ્વરૂપ પ્રકાર છે તે દ્વિસંકરણ પ્રયોગમાં હંમેશા જોવા મળે 9:3:3:1. ક્લિયર? તો તમારે MCQ માટે પણ યાદ રાખવાનું રહેશે કે તમને સીધું જ MCQમાં પૂછેલું હોય કે દ્વિસંકરણ પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર છે તે નીચેનામાંથી કેવા જોવા મળે. તો 9:3:3:1. અને કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું? તો તેના માટે તમારે પ્રભાવી અને પ્રછન્ન લક્ષણ માટેની સંજ્ઞાઓ છે તે ખાસ યાદ રાખવાની, અને તેના આધારે તમારે કેલ્ક્યુલેશન છે તે કરવાનું રહેશે. તો F2 પેઢીમાં 16 સંભાવનાઓ જોવા મળે. ક્લિયર? તો આવી રીતે કંઈક આ છે દ્વિસંકરણ પ્રયોગ, જેમાં આપણે પ્રથમ પિતૃઓ જોયા, પિતૃ પેઢીની વાત કરી, બે પ્રકારના અલગ અલગ છોડ કે જે એક હતા સંપૂર્ણ પ્રભાવી, એક હતા સંપૂર્ણ પ્રછન્ન, તેમની સંતતિ જોઈ કે જેમાં પ્રભાવી લક્ષણ હાજર હોય એટલે સંતતિ પ્રભાવી જેવી જ જોવા મળે. પરંતુ જ્યારે સ્વફલન કરાવ્યું તો ત્યારે કંઈક આવા 16 પ્રકારની સંભાવનાઓ છે તે અલગ અલગ જોવા મળી, અને જન્યુ પ્રકાર પણ જોવા મળ્યા. ક્લિયર? આ અહીં આપણે વાત કરી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક દ્વિસંકરણ પ્રયોગ. ઓકે, સો આવી રીતે મેન્ડલે દ્વિસંકરણ પ્રયોગ દ્વારા એક નિયમ આપ્યો, તેના પરથી તેમણે કંઈક રિસર્ચ કરીને પોતાનો રિઝલ્ટ આપ્યું, એટલે કે નિયમ આપ્યો કે કેવી રીતે છે તે આ દ્વિસંકરણ પ્રયોગમાં લક્ષણોની વહેંચણી થાય છે. તો તે નિયમને કહેવાય મુક્ત વહેંચણીનો નિયમ અથવા તો મુક્ત વિશ્લેષણનો નિયમ, જે દ્વિસંકરણ પર આધારિત હતો. દ્વિસંકરણ પ્રયોગના પરિણામો પર આધારિત મેન્ડલે એક બીજો સામાન્ય નિયમ રજૂ કર્યો, જેને મેન્ડલનો મુક્ત વહેંચણીનો નિયમ કહે છે. હવે આ નિયમ શું દર્શાવે છે? તો કે આ નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે છે, ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. જેમ કે અહીં આપણે બે પ્રકારના અલગ અલગ લક્ષણો લીધા હતા, બીજપત્રનો રંગ અને તેનો આકાર, બરાબર? તો તેના લક્ષણોના વારસાગમનમાં એકબીજા લક્ષણો છે તેની કોઈ અસર થતી નથી. લક્ષણ કોઈ પણ હોય તે સ્વતંત્ર રીતે સંતતિઓમાં વહન પામે, એટલે કે એક લક્ષણનું બીજા લક્ષણ પર કોઈ જાતની અસર થતી નથી. તો આમ દરેક લક્ષણો છે તે પોતાની રીતે સ્વતંત્ર રીતે દરેક પેઢી દર પેઢી છે તે આગળ વધતા હોય છે. તેમાં કોઈ એકબીજા લક્ષણો એકબીજાનામાં ખલેલ પહોંચાડતા નથી. ક્લિયર? તો તેને કહેવાય મુક્ત વહેંચણીનો નિયમ. દરેક લક્ષણ છે તેની વહેંચણી છે તે મુક્ત રીતે થતી હોય છે. તો આવો એક નિયમ છે તે તેમણે લક્ષણોને આધારે રજૂ કર્યું. ત્યારબાદ ત્રિસંકરણ પ્રયોગ એક્સ્ટ્રા છે, પરંતુ આ તમને MCQમાં જનરલી પૂછાતું હોય છે, તમારે તેની થિયરી લખવાની નહીં થાય. જસ્ટ MCQ માટે કે તમને કોઈ રેશિયોસ છે તે ત્રિસંકરણના પૂછવામાં આવે તો તમે કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકો. તો જેમ કે આપણે શરૂઆતમાં જ આ ચેપ્ટરના આ લેક્ચરના શરૂઆતમાં જ આપણે હમણાં જોયું સૂત્રો છે, જે કે તમે ડાયરેક્ટ આવા ફોર્મ્યુલા મૂકીને ગણતરી છે તે જન્યુઓની, એટલે કે સ્વરૂપ પ્રકારની અને જનીન પ્રકારની કરી શકો. તમારે આખે આખો પ્રયોગ છે તે લખવાની જરૂર રહેતી નથી. ક્લિયર? તો MCQમાં ટાઈમ પણ બચે એટલે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન છે તે થઈ શકે. તો ત્રિસંકરણ પ્રયોગ એટલે શું? તો કે ત્રણ લક્ષણોને ધ્યાનમાં લઈને કરવામાં આવતા પ્રયોગ હોય તેને શું કહેવાય? ત્રિસંકરણ પ્રયોગ. જેમ કે આપણે ત્રણેય પ્રભાવી લક્ષણો લઈએ એક પિતૃ તરીકે અને ત્રણેય પ્રછન્ન, કેમ કે પિતૃ છે તે કેવા આપણે શુદ્ધ સ્વરૂપે લેતા હોય છે, એટલે એક પિતૃ છે તેમાં બધા જ પ્રભાવી લક્ષણો, જ્યારે બીજા પિતૃમાં બધા જ પ્રછન્ન લક્ષણો. તો આવા ત્રણ લક્ષણોને આપણે ધ્યાનમાં લીધા છે અહીં. તો R, Y અને T પ્રભાવી છે એટલે બધા કેપિટલ, અહીં બધા જ પ્રછન્ન લક્ષો. તો પ્રથમ સંતતિ છે તેનું મિશ્રણ મળશે, એટલે કે R કેપિટલ પણ હશે, સ્મોલ પણ હશે, Y કેપિટલ પણ હશે, સ્મોલ પણ હશે, અને T કેપિટલ પણ હશે અને સ્મોલ પણ હશે. F1 પેઢી કંઈક બધા જ છે તે આવા મળશે. પરંતુ બધા લક્ષણોમાં એક એક પ્રભાવી કારક છે તે હાજર છે, એટલે દેખાવે તો તે એક પિતૃ જેવું જ જોવા મળશે પ્રથમ સંતતિના બધા જ છોડો, રાઈટ?
હવે તેમની વચ્ચે શું કરવામાં આવે એફ2 એટલે કે બીજી પેઢી માટે સ્વફલન, રાઈટ? તો સ્વફલન કરાવીએ તો તેના પછીનો હવે પ્રકાર, તો આપણે દ્વિસંકરણમાં જોયું કે એફ2 પેઢીમાં 16 સંભાવનાઓ બને છે, તો ત્રિસંકરણમાં કેટલી સંભાવનાઓ બની શકે? 27 પ્રકારની, બરાબર? તો આટલું મોટું કેલ્ક્યુલેશન છે તે પ્રયોગ કરવો લખીને ઇઝી હોતો નથી, તો તેથી આપણે અહીં શું કરશું, તો કે આવા ફોર્મ્યુલા છે તે કંઈક અપ્લાય કરશું. તો કે હવે બીજી પેઢીમાં જનીન પ્રકાર માટે ફોર્મ્યુલા શું હતું? 3:n. લક્ષણો કેટલા લીધા છે આપણે? n એટલે લક્ષણો, તો અહીં 3 લક્ષણો ધ્યાનમાં લીધા છે, તો 3:3 એટલે કે કેટલા પ્રકાર થયા? 27. તો કે જનીનોને કેટલી અલગ અલગ પ્રકારની સંભાવનાઓ જોવા મળશે? 27 પ્રકાર છે તે જોવા મળશે. જ્યારે સ્વરૂપ પ્રકાર એટલે દેખાવે તે કેટલા પ્રકારના હશે? તો કે 2:n એટલે કે 2:3 એટલે કેટલા પ્રકાર થયા? 8 પ્રકાર. તો આમ ત્રિસંકરણ પ્રયોગને અંતે જનીન પ્રકાર છે તે 27 જોવા મળે, જ્યારે સ્વરૂપ પ્રકાર છે તે 8 જોવા મળે. ક્લિયર? તો આવી રીતે ડાયરેક્ટ સૂત્રની મદદથી આપણે સીધું કેલ્ક્યુલેશન છે તે ઇઝીલી કરી શકીએ છીએ અને આન્સરનો આપણે એમસીક્યુનો આન્સર છે તે આપી શકીએ છીએ, રાઈટ? તો અહીંયા આપણે દ્વિસંકરણ પ્રયોગમાં જેમ વાત કરેલી હતી, સ્વરૂપ પ્રકાર કેટલા જોવા મળ્યા? 4 જ, બરાબર? કે કાં તો 9 પ્રકારના બીજ હતા તે કેવા હતા? ગોળ અને પીળા હતા. 3 પ્રકારના હતા તે ગોળ અને લીલા હતા. બીજા 3 છે તે ખરબચડા અને પીળા હતા, અને 1 છે તે ખરબચડા અને લીલા હતા. પરંતુ જનીન પ્રકાર કેટલા જોવા મળ્યા? 16. અલગ અલગ સંભાવનાઓ 16 જોવા મળી, પણ દેખાવે તો તે 4 જ પ્રકારના હતા. તો હંમેશા કોઈ પણ પ્રયોગમાં જનીન પ્રકાર છે તે તમને વધારે જોવા મળશે સ્વરૂપ પ્રકાર કરતાં. તો અહીં પણ તમને ત્રિસંકરણમાં પણ સેમ જનીન પ્રકાર છે તે 27 જોવા મળ્યા, જ્યારે સ્વરૂપ પ્રકાર છે તે કેટલા? દેખાવે 8 પ્રકારના અલગ અલગ છોડ છે તેની સંભાવનાઓ બને. ક્લિયર? તો આવી રીતે કંઈક ત્રિસંકરણ પ્રયોગની ગણતરી પણ તમે કરી શકો. સેમ એવી રીતે ફોર એક્ઝામ્પલ તમને ચતુસંકરણ પ્રયોગ વિશેના પણ એમસીક્યુ પૂછાય તો લખી શકો. જનરલી નથી પૂછાતા હોતા, પરંતુ આ સેમ ટેકનિક છે તે એપ્લાય કરવાની. ચતુસંકરણમાં હજી અહીંયા કોઈ એક ગુણ માટેનો આપણે આલ્ફાબેટ લઈ લઈએ, ફોર એક્ઝામ્પલ ઓ લઈ લઈએ, કેપિટલ ઓ કેપિટલ ઓ, અહીં પ્રચ્છન્ન લક્ષણો છે એટલે સ્મોલ ઓ સ્મોલ ઓ. તો સેમ અહીંયા પણ 4 પ્રકારની સંભાવનાઓ થઈ. તો જસ્ટ ચેન્જીસ કેટલા આવશે? 3:3ની જગ્યાએ શું લખશો આપણે? 3:4 જનીન પ્રકાર બાર, જ્યારે સ્વરૂપ પ્રકાર માટે 2:3ની જગ્યાએ 2:4. તો સેમ આન્સર મળી જશે. તો આવી રીતે તમને કેટલા પણ લક્ષણોને ધ્યાનમાં લઈને પ્રયોગ પૂછે અને તેના જનીન પ્રકાર કે સ્વરૂપ પ્રકાર પૂછે તો તમે ઇઝીલી આન્સર છે તે આપી શકો. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું, અને આજનો મેઇન ટોપિક આપણો જે હતો તે છે દ્વિસંકરણ પ્રયોગ. ત્યારબાદ આપણે તેમનો વહેંચણીનો નિયમ, મુક્ત વહેંચણીનો નિયમ જોયો દ્વિસંકરણ પ્રયોગને આધારે જે મેન્ડલે આપેલ હતો, અને બે આપણે ત્રિસંકરણ પ્રયોગ અને શરૂઆતનો ટોપિક છે જે સૂત્રવાળો તે આપણે એક્સ્ટ્રા એમસીક્યુ માટેના કોમ્પિટિટિવ એક્ઝામ માટેના પોઈન્ટ્સ છે તે કવર કર્યા આજના લેક્ચરમાં. ક્લિયર? તો અહીંયા આપણા મેન્ડલના એકસંકરણ પ્રયોગ અને દ્વિસંકરણ પ્રયોગ બંને પ્રયોગો છે તે કમ્પ્લીટ થઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ડિટેલિંગ પ્રયોગો વિશેની, બીજા પ્રયોગો વિશેની વાત કરીશું. ત્યાં સુધી આટલું રાખીશું આજના લેક્ચરમાં ત્રિસંકરણ પ્રયોગ. ઓકે?